સમજ પેઢી પણ તમે સરકાર પાસે જાવ તો ખરા એને ટોળા જોઈ ને તમે ટોળામાં આવતા નથી રામાયણા છે એને એમ જોઈ જોઈશે કે મારી પાસે છે ને આમ હજારોની સંખ્યા આમ છોકરા આવીને માંગે ને તો હું આમ બહાર આવીને થોડો ખારો નેતા બતાવું કે હું હું તમારો સંવેદનશીલ નેતા છું એમ પણ આ તો પાંચ જણા ગયા હોય તો ઓલો એમ કે કામ અમારું હું સંવેદના બતાવી સમસ્યા છે અને આ રિયાલિટી છે આ વાસ્તવિકતા છે હજારોના ટોળામાં નિર્ણય આપવાની મજા એને આવે છે આ બધાય કેવા હોય ખબર છે સત્તાના જે ભૂખ્યા લોકો હોય ને એને તમારે બતાવવું પડે કે અમે આટલા બધા છીએ જોઈ લેજો અને તમે બે ત્રણ જણા જઈને એમ ઉભા રહ્યો અધપ સાહેબ અમારું કંઈક કરું શું સાહેબ તમારું કરે સાહેબ ને તમારા કઈ દેખાતું જ નથી આજે નેતા નહીં કોઈ પણ ફાયદો દેખાય ને તો જ એટલે પાંચ પાંચ જણાના ટોળા કરતાં કોઈ એક યુનિટી બનાવીને જોડે રજૂઆત કરો અને જે તમને ઇન્સ્ટ્રક્શનો આપતા હોય જે તમારી સામે સાથે ઓલવેઝ ઊભા છે એવાને પકડો એની જોડે રહો એક સાથે લોકો રજૂઆત કરો તો તમારી ઇફેક્ટ પડશે અને બહુ ટાઈમ ટાઈમની એક વખત ઘરમાંથી બહાર નીકળ્યા એટલે પૂરું